ગુજરાત ગુજરાત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત નવો અભ્યાસક્રમ ધોરણ દસ પ્રકરણ નંબર એક વાસ્તવિક સંખ્યાઓ મિત્રો આપણે બે ભાગની અંદર જોયું હતું અને આજે આ જ વાસ્તવિક સંખ્યાઓના પ્રકરણમાં આપણે ખૂબ સરસ રીતે હળવાશથી એકદમ સરળતાથી તેના તમામ પારિભાષિક શબ્દો આ પ્રકરણના ગણિતને સમજવા માટે ગણિતના પ્રત્યેક પ્રકરણમાં આવતા ગણિતના પારિભાષિક શબ્દોની જો સમજણ હોય તો મને લાગે છે ત્યાં સુધી એ પ્રકરણ એકદમ સહેલું થઈ જાય મિત્રો અને એમે બી આ સંખ્યાઓનું પ્રકરણ તો એમ સહેલું છે વાસ્તવિક સંખ્યાની જ્યારે આપણે વાત કરી ત્યારે આપણને ખ્યાલ છે કે મુખ્યત્વે જે સંખ્યા સમૂહો જે છે એમાં તમને મને ખ્યાલ છે એક પહેલો છે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ કેપિટલ એન કહેવાય છે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ એને કેપિટલ ડબલ્યુ કહેવાય છે પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ એને ઝેડ વડે દર્શાવીએ છીએ સમય સંખ્યાઓનો સમૂહ એને કેપિટલ ક્યુ વડે દર્શાવીએ છીએ અને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ એને કેપિટલ આર વડે દર્શાવીએ છીએ મિત્રો વારંવાર આ દ્રઢ કરવાનું એટલા માટે રહે છે કે આ સંખ્યા સમૂહો ખૂબ જ યાદ રાખવા રહ્યા ખૂબ જ સમજવા જેવા રહ્યા કારણ કે આપણા અભ્યાસક્રમમાં હવે પછીના વર્ષોની અંદર પણ અને ઉચ્ચ અભ્યાસમાં પણ આ સંખ્યા સમૂહો આપણને ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે આ પ્રકરણની અંદર કેટલીક વિશેષતાઓ સંદર્ભે કેટલાક મહાવરાની દૃષ્ટિએ જોવા જઈએ તો વાસ્તવિક સંખ્યાઓની સમજ આપણે આ સમૂહના અંતર્ગત કે વાસ્તવિક સંખ્યાનો જે સમૂહ છે રિયલ નંબર્સ એ સમૂહની અંદર કેવા પ્રકારની સંખ્યાઓ આવેલી છે તો મહત્ત્વની દ્રષ્ટિએ એમ કહેવાય કે બધી જ ધનપૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે બધી અપૂર્ણાંક સંખ્યા આવેલી છે બધી દશાંશ પૂર્ણાંકવાળી સંખ્યાઓ આવેલી છે બધી સમય સંખ્યાઓ પણ આવેલી છે બધી અસમય સંખ્યાઓ પણ આવેલી છે શૂન્યનો પણ સમાવેશ છે ઋણ સંખ્યાઓ પણ છે ઋણ અસમય સંખ્યાઓ પણ અંદર આવેલી છે ઇન શોર્ટ જોવા જઈએ તો બધી જ સંખ્યાઓ આ વાસ્તવિક સંખ્યાઓના સમૂહ આવેલી છે મિત્રો હવે આપણે જોઈએ પ્રેઝન્ટેશનમાં સામાન્ય રીતે આપણે વાત કરીએ પ્રમાણે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ ત્યારબાદ આપણે એ પણ બી વાત કરી ગયા છીએ પૂર્ણ સંખ્યાઓનો સમૂહ આ બંને સરવારા અને ગુણાકારની ક્રિયા વિશે સમૃદ્ધ છે એની પણ ચર્ચા કરી ગયા છે પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ કેપિટલ ઝેડ એ સરવારા બાદ બાકી અને ગુણાકાર વિશે સમૃદ્ધ છે સમય સંખ્યાઓનો સમૂહ જે છે ક્યુ એ સરવારા બાદ બાકી ગુણાકાર અને શૂન્યત ભાગાકાર વિશે પણ સમૃદ્ધ છે જ્યારે સમય સંખ્યાના સમૂહ ક્યુની અંદર ધનપૂર્ણાંક ઋણપૂર્ણાંક શૂન્ય ધન અપૂર્ણાંક ઋણ અપૂર્ણાંકમાં શાંત દસ શાંત દશાંત સંખ્યાઓ તથા પુનરાવર્તી દશાંત સંખ્યાઓનો સમાવેશ થાય છે વાસ્તવિક સંખ્યાનો સમૂહ કેપિટલ આર સરવારા બાદબાકી બાકી ગુણાકાર શૂન્યતર ભાગાકાર વિશે સમૃદ્ધ છે જે સમય સંખ્યાઓ નથી તેવી અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે મિત્રો સમય સમય સંખ્યાઓની તો વાત થઈ કેપિટલ ક્યુ પણ એ સંખ્યાઓ સમય નથી એવી અસમય સંખ્યાઓની વાત છે એ બધી જ સંખ્યાઓ સમાવેલી છે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ આરની અંદર આવેલી છે મિત્રો એમ થાય આવા વિવિધ ઉદાહરણો રૂટ ટુ રૂટ ફાઇવ ફોર રૂટ ટ્વેલ્વ ઓગણચાલીસનું છશમૂળ બાર પોઈન્ટ ઝીરો ઝીરો આઠ જીરો પોઈન્ટ ઝીરો સેવન ફોર ઝીરો પોઈન્ટ વન ટુ વન ટુ વન ટુ આ સંખ્યાઓ સમય સંખ્યા અસમય સંખ્યાઓ છે જે ગણહારના સભ્યો ઘટકો છે એમ કહી શકાય સમૂહમાં આવેલા છે નિર્દેશદિતા કરી શકાય યુક્લિડ આપણા જે મેથેમેટિશિયન એણે આ પ્રકરણને અનુરૂપ પર્યાપ્તામાં આપણે જોઈએ તો ખૂબ સરસ મજાની એને વર્ષો પહેલાંની યુક્લિડ ભાગ પ્રવિધિ વિશેની વાત કરી અને આની અંદર બે મહત્વની બાબતો જોવા જઈએ તો વર્ષો પહેલાંની જે વિગત હતી એ આજે પણ જોવા મળે છે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ આર મિત્રો આપણને એમ થાય વાસ્તવિક સંખ્યાઓ કેવી રીતે મળે તો જુઓ એકથી બાર સંખ્યાઓનું આપણે ક્રમશઃ વર્ગમૂળ લીધું છે જેનું વર્ગમૂળ સરળતાથી મળી જાય છે એ બધી સમય સંખ્યાઓ છે જો અહીંયા વર્ગમૂળમાં આપણને વન છે વર્ગમૂળમાં ચાર બરાબર બે થાય વર્ગમૂળ નવ બરાબર ત્રણ થાય પણ વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં એક હતું તો એનું શું થઈ ગયું વર્ગમૂળ એટલે તો ટ્રસ્ટ સંખ્યા છે ને એકનું વર્ગમૂળ એક જ આવે ચારનું વર્ગમૂળ બે આવે નવનું વર્ગમૂળ ત્રણ આવે પણ રૂટ ટુ રૂટ થ્રી પછી રૂટ ફાઈવ રૂટ સિક્સ રૂટ સેવન રૂટ એઈટ રૂટ ટેન ઇલેવન રૂટ ટ્વેલ્વ આ બધી સંખ્યાઓ કેવી થશે અસમય સંખ્યાઓ છે મિત્રો એટલે સામાન્ય રીતે અસમય સંખ્યાઓ આપણે શોધવી હોય તો એક નાના યુનિટ તરીકે જોવા જઈએ તો નમૂના તરીકે એકથી બાર સંખ્યાનું આપણે વર્ગમૂળ લઈશું તો આપણે આ રીતે મને એકથી સો સંખ્યાનું પણ વર્ગમૂળ લઈએ તો આપણને જેનું વર્ગમૂળ સરળતાથી નીકળી શકે છે તેવી સંખ્યાઓ સમય સંખ્યા છે બાકીની સંખ્યાઓ અસમય સંખ્યા છે તે જ રીતે મિત્રો ઘનમૂળ લઈએ તો જો એકનું ઘનમૂળ એક મળે પણ બેનું ઘનમૂળ મળે નહીં આ અસમય સંખ્યા ત્રણનું ઘનમૂળ ન મળે એટલે અસમય સંખ્યા ચારનું ઘનમૂળ ન મળે એટલે અસમય સંખ્યા મિત્રો આ રીતે જોવા જઈએ તો ઘનમૂળમાં પાંચ ઘનમૂળમાં છ ઘનમૂળમાં સાત ઘનમૂળમાં આઠનું વર્ગમૂળ ઘનમૂળ બે મળશે એ બી સંખ્યા થશે સમય સંખ્યા થશે તેવી રીતે ચતુર્થમૂળમાં એકનું ચતુર્થમૂળ એક છે માટે સમય સંખ્યાના અંતર્ગત બેનું ચતુર્થ મૂળ મળશે નહીં એ અસમય સંખ્યા ત્રણનું ચતુર્થમૂળ નહીં મળે અસમય સંખ્યા ક્રમશ આ રીતે તમામ સંખ્યાઓ જોઈએ એટલે ઘનમૂળ લીધું છે ચતુર્થમૂળ લે તે પંચમૂળ લે છે આવી અનંત સંખ્યાઓને આપણે વાસ્તવિક સંખ્યાઓના સમૂહની અંદર અસમય સમય સંખ્યાઓના સંદર્ભે જેનું વર્ગમૂળ જેનું ઘનમૂળ જેનું ચતુર્થમૂળ જેનું પંચમૂળ સરળતાથી નથી મળી શકતું એવી તમામ સંખ્યાઓ બધી કેવી થશે આપણને અસમય સંખ્યાના સ્વરૂપે મળશે જે વાસ્તવિક સંખ્યાઓના સમૂહ જે આર છે એની અંદર સમાવેશ થશે મિત્રો આપણે આગળ વાત કરીએ આ પ્રકરણના સંદર્ભમાં સામાન્ય રીતે સ્વાધ્યાયને અંતર્ગત આપણે ગઈકાલે જોયા હતા એને અંતર્ગત પણ જોઈ લઈએ ફરી એક વખત ટૂંકમાં ઝડપથી રિવિઝન તરીકેના અનુસંધાને જો જોયા છે કે નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણાકારમાં લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો આપણે છબ્બીસ અને એકાણું તો છબ્બીસની અંદર વાત કરવા જઈએ તો છબ્બીસને બે વડે ભાગીશું તો તેર દુરા છબ્વીસ આપણને ભાગાકારના અન્ન અંતર્ગત કેવું મળશે તે સિલેશે શેષ મારી શૂન્ય મળશે એનો અર્થ એવો થયો છબ્વીસ બરાબર બે ગુણાકારમાં ત્રણ તેર બે ગુણાકારમાં જે તેર જે છે એમાં બે સંખ્યા અને તેર આ બંને કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ છે મિત્રો સામાન્ય રીતે અવિભાજ્ય સંખ્યાના સંદર્ભમાં આપણે એ પણ બી વાત કરી ગયા છે શૂન્ય સિવાયની આપેલી સંખ્યાને માત્ર ને માત્ર બે જ સંખ્યા વડે નિશેષપૂર્ણ ભાગી શકાય એ સંખ્યા પોતે અને એક વડે જ ભાગી શકાતું હોય તો એ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યાઓ છે મિત્રો આ બહુ મહત્ત્વની બાબત છે અવિભાજ્ય સંખ્યાઓ કોને કેવી અને એમાં બેકી અવિભાજ્ય સંખ્યા તો સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે બે છે ખ્યાલ આવે છે મિત્રો બહુ મહત્ત્વની બાબત છે અને એ દ્રષ્ટિએ જોવા જઈએ અવિભાજ્ય સંખ્યાઓને ફરી વખત પુનરાવર્તિત કરું કે આ પારિભાષિક શબ્દ જે ગણિતનો છે ખરેખર સમજવા જેવો છે અને હંમેશા માટે યાદ પણ રાખવા જેવો છે નાના અભ્યાસમાં નાના ધોરણની અંદર આપણે શીખી ગયા હોવા છતાં પણ મહત્ત્વની બાબત જો ધ્યાન નહીં રાખીએ તો આગળ જતાં આપણને ઘણી બધી મુશ્કેલી રહે સામાન્ય રીતે શૂન્ય સિવાયની આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે નિઃશેષ પૂર્ણ ભાગી શકાય એમાં જુઓ કઈ કઈ સંખ્યાને આપેલી સંખ્યા પોતા નહીં વડે જ ભાગી શકાતું હોય અને એક વડે માત્ર ને માત્ર બે જ વડે જ જો ભાગી શકાતું હોય નિઃશેષ પૂર્ણ ભાગી શકાતું હોય બીજી કોઈ સંખ્યા વડે નિષ્સેષપૂર્ણ ભાગી ન શકાતું હોય તો આવી સંખ્યાઓ કેવી છે આવી સંખ્યાઓ છે એમાં આપણે વાત કરી સામાન્ય રીતે એકાણુંની વાત કરીએ સાત વડે ભાગાકાર કરશું મને કેટલા મળશે તેર મળશે એટલે કે નાઇન્ટી વન ઇજ સેવન થર્ટીન અને ટ્વેન્ટી સિક્સ ઇજું ટુ ઇન્ટુ થર્ટીન બંનેનો ગુસ્સા જોવા જઈશું તો કેવો મળશે આપણને તેર મળશે એટલે કે ગુસ્સા ઓફ ટ્વેન્ટી સિક્સ અને નાઇન્ટી વન બરાબર કેટલા થશે તેર થશે અને લસાની અંદર જોવા જઈશું તો બધા જ અવયવો એક એક વાર લઈશું તો ટુ ઇન્ટુ સેવન ઇન્ટુ થર્ટીન એટલે વન હંડ્રેડ એટી ટુ એટલે કે બંનેનો ગુસ્સા અને લસા આ આપણે મેળવ્યો હવે આપણે એની ચકાસણી કરવી હતી ચકાસણીમાં તમે જુઓ એ બરાબર છવ્વીસ છે બી બરાબર એકાણું છે એ અને બીનો આપણે મૂલ્યો મૂકી દઈએ છબ્વીસ અને એકાણું બે હજાર ત્રણસો છાસઠ મળ્યા પરિણામ નંબર એક છે ડાબી બાજુના અંતર્ગતમાં આપણે મૂકીએ તો લસા આપણો એકસો ને બ્યાસી છે અને ગુસા આપણો તેર છે બંનેનો ગુણાકાર કરશું તો બે હજાર ત્રણસો છાસઠ છે સમીકરણ નંબર એક અને બે પરથી ડાબી બાજુ અને જમણી બાજુ મળશે એટલે કે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા ઇન શોટ આપણે સમજી શકીએ કે આ આપણો જો ડાબી બાજુ બરાબર જબડી બાજુ મળે છે તો આપણે એનો અર્થ એવો થયો કે આપણે શોધેલો લસા અને આપણે શોધેલો ગુસા બંને કેવા છે સાચા છે મિત્રો અહીં મૂલ્યાંકન જોવા જઈએ ચકાસણી કરતાં આપણું પરિણામ સાચું છે કે ખોટું છે આપણને બે સ્પષ્ટ થઈ જાય આપણને બી બહુ યાદ રાખવા જેવો વિષય છે પરીક્ષાની અંદર પણ આપણે સારી રીતે સમજી શકીએ જો ચકાસણી કરવાની કીધી છે તો એના પણ ગુણભાર આપેલા હશે એટલે એવું નથી કે સામાન્ય રીતે ચકાસવાનું કીધું હોય લસાને ગુસ્સા શોધો અને ચકાસો બંને શોધવાના પણ ખરા અને એને અંતર્ગત કે લસા ગુણાકારમાં ગુસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર એટલે એ રીતે પરિણામના અંતર્ગત આપણે ચકાસણી કરી લેતા જો ડાબી અને જમણી બાજુ બંને બાજુ જો સરખું મળતું હોય તો આપણે કહી શકીએ કે આપણો જવાબ કેવો છે પરફેક્ટ સાચો છે એવું બીજું ઉદાહરણ પણ આપણે જોઈએ કે પાંચસો દસ અને બાણુંની અંદર વાત કરીએ પાંચસો દસને મિત્રો બે વડે ભાગાકાર કરશું તો બસોને પંચાવન મળશે ત્રણ વડે ભાગાકાર કરશું તો પંચ્યાસી મળશે પાંચ વડે ભાગાકાર કરશું તો મને સત્તર મળશે એટલે પાંચસો દસ બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર થશે તેવી રીતે નાઇન્ટી ટુ છે એટલે કે બાણું છે બાણુંને બે વડે ભાગાકાર કરશું એટલે છેતાલીસ મળશે બે વડે ભાગાકાર કરશું તો મને ત્રેવીસ મળશે એટલે કે બાણું બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રેવીસ ટૂંકમાં આ બંનેની અંદર જોતાં આપણે શું મળશે બે જે છે બંનેમાં કહેવા છે સામાન્ય છે એટલે કે ગુરુત્તમ સામાન્ય હવે બાણું અને પાંચસો દસનું કેટલું થશે બે થશે તે જ રીતે લસા મારે જોવો છે તો લસાઓ બાણું અને પાંચસો દસ લસા એટલે આપણને ખ્યાલ છે મિત્રો આપણ બી એક સ્પષ્ટ કરી દો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી અવયવ અને અવયવી આ પણ બી બહુ મહત્ત્વનો મુદ્દો છે મિત્રો અવયવ હોવું અને અવયવી હોવું બે બહુ મહત્ત્વની બાબત છે અને ચીવટભેર આપણે સમજવી જોઈએ ન સમજ્યા હોય તો આજે હું સમજાવી દઉં છું મિત્રો અવયવના સ્પષ્ટીકરણની અંદર વાત કરું સૌથી પહેલાં કે શૂન્ય સિવાય આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષપૂર્ણ ભાગી શકાય તેવી સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહેવાય ખ્યાલ આવ્યો મિત્રો છ છે તો છને ઘણા વડે ભાગી શકાય એક વડે ભાગી શકાશે છ વડે ભાગી શકાશે બે વડે ભાગી શકાશે અને ત્રણ વડે પણ ભાગી શકાશે આ બધા એના કેવા છે અવયવો છે છના અવયવીની વાત છે તો છના ઘડિયામાં છના ગુણંકમાં આવતી તમામ સંખ્યાઓ છ એકી છ છ દુ બાર એટલે છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અડતાલીસ ખ્યાલ આવે છે ચોપન સાહીઠ છાસઠ ક્રમશઃ છના ગુણંકમાં આવતી તમામ સંખ્યાઓ એ એના કહેવા છે છના અવયવી છે મિત્રો અવયવ અને અવયવી આ બહુ સ્પષ્ટ રીતે સમજવા જેવું છે તમે છનું ઉદાહરણ આપ્યું એવી રીતે ત્રણનું પણ ઉદાહરણ લઈ શકો ત્રણ ત્રણ એકી ત્રણ ત્રણ દુ છ ત્રણ તરીકે નવ ત્રણના ગુણકમાં આવતી ત્રણ છ નવ બાર પંદર અઢાર એવી રીતે ક્રમશઃ અનંત સંખ્યાઓ એ ત્રણના કેવા છે અવયવી છે સમજાણું મિત્રો સમજ માટે આપણે આટલું અવશ્ય યાદ રાખીશું અવયવ શું છે અને અવયવી શું છે ખ્યાલ આવે છે મિત્રો આગળ જોઈએ લસાની દર લઘુત્તમ સામાન્ય અવયવી તો આપણે ક્રમશઃ બે ગુણાકારમાં બે ત્રણ ગુણાકારમાં પાંચ સત્તર ગુણાકારમાં ત્રેવીસ તો ત્રેવીસ હજાર ચારસોને મળશે એનો અર્થ થઈ ગયો કે પાંચસો દસ અને બાણું લસા તેવીસ હજાર ચારસો સાહીઠ છે જ્યારે ગુસ્સા મારે કેવો છે એનો બે આપેલો છે સામાન્ય રીતે આપણે એની ચકાસણી કરી લઈએ જમણી બાજુ બરાબર એ ગુણાકારમાં બી એટલે એ બી લેવાના છે બાણું અને પાંચસો દસનો ગુણાકાર કરી આપણે પરિણામ મેળવું છું તો છેતાલીસ હજાર નવસો વીસ છે લસા ત્રેવીસ હજાર ચારસો સાહીઠ છે ગુણાકારમાં ગુસા લેવાનો છે તો ગુણાકારમાં બે વડે ગુણી નાખીશું કારણ કે ગુસા બે આવેલો છે બંનેનો ગુણાકાર કરશું તો છેતાલીસ હજાર નવસો વીસ મળશે પરિણામર એક અને બે ઉપરથી આપણે જોવા જઈશું ડાબી બાજુ જમણી બાજુ થઈ ગઈ છે એનો અર્થ એવો થયો કે બાણું અને પાંચસો દસનો લસા અને ગુસ્સા બંને કહેવા છે આપણા સાચા છે મિત્રો આ બધી વસ્તુ ટૂંકા પ્રશ્નમાં ખાલી જગ્યામાં વિકલ્પ તરીકેના પ્રશ્નોમાં દરેક જગ્યાએ પૂછી શકે ગણતરી કરીને પણ પૂછી શકે તો આ બંને મુદ્દાઓ બહુ હંમેશા માટે આપણે પરીક્ષાને લક્ષીને પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે અને પરીક્ષાને લક્ષે એ રીતે જ તૈયારી કરવી જેથી કરીને આ આપણા પરિણામમાં કોઈ તકલીફ પડે નહીં અને પૂરેપૂરા ગુણભાર આપણે મેળવી શકીએ મિત્રો આ બધા પ્રકરણો એટલા બધા સહેલા છે રોકડિયા માર્ગ જેવી વસ્તુ છે સરળતાથી પૂરી પૂરા ગુણભાર પણ આપણે મેળવી શકીએ છીએ આગળ વાત કરીએ બીજું એક પરિણામ લઈએ ત્રણસો છત્રીસ અને ચોપન તો ત્રણસો છત્રીસને મિત્રો જો બે વડે ભાગાકાર કરશું તો એકસોને અડસઠ મળશે ફરી બે વડે ભાગાકાર કરશું કારણ કે બેકી સંખ્યા છે એટલે ચોર્યાસી મળશે ચોર્યાસી બીસી બેકી સંખ્યા બે વડે ભાગાકાર કરશું બેતાલીસ પાછા ફરીવારે બે વડે ભાગા કરશું તો એકવીસ મળશે ત્રણ વડે ભાગાકાર કરશું એટલે મને સાત મળશે ટૂંકમાં ત્રણસો છત્રીસ બરાબર બે ગુણાકર્મ બે ગુણાકર્મ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત તે જ રીતે ચોપ્પનની વાત કરીએ તો ચોપ્પનને બે વડે ભાગા કરશું તો સત્યાવીસ મળશે ત્રણ વડે ભાગાકાર કરશું તો નવ મળશે ફરી વખત ત્રણ વડે ભાગા કરશું તો ત્રણ મળશે તો ચોપ્પન બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ટૂંકમાં હવે જોવા જઈએ તો બે અને ત્રણ બંનેમાં સમાન છે જુઓ બે પણ આવેલા છે ને એક વખત ત્રણ આવેલા છે બે પણ આવેલા છે ને ત્રણ આવેલા છે ફરી વખત અહીંકા ત્રણ આવેલા છે નહીં એટલે ત્રણ ગુણા છ તો ગુસા બરાબર ત્રણસો છત્રીસ અને ચોપન બરાબર કેવા થશે ત્રણ ગુણ્યા બે એટલે છ લસાની વાત કરતા છે તો ત્રણસો છત્રીસ અને ચોપન બરાબર બેની ઉપર બે ઘાત બેની ઉપર પણ બે ઘાત ત્રણની ઉપર ત્રણ ઘાત ત્રણ ત્રણ વખત આવેલા છે વધુ વધુ અને ગુણાકારમાં સાત તો ત્રણ હજાર ચોવીસ જે છે એ મારો કેવો થશે લસા થશે મિત્રો સમજાય છે ને આગળ વાત કરીએ ચકાસણી કરીએ ત્રણસો છત્રીસ અને ચોપન ત્રણસો છત્રીસ અને ચોપનનો ગુણાકાર કરશું તો અઢાર હજાર એકસોને મળશે એને પરિણંબર એક કહીશું ડાબી બાજુ બરાબર લસા બરાબર ત્રણસો છત્રીસ અને ચોપન અને ગુસા બરાબર ગુસા લસા ત્રણસો છત્રીસ અને ચોપનનો લસા ત્રણસો છત્રીસ અને ચોપ્પનનો ગુસ્સા બંનેનો આપણે શોધેલો છે ત્રણ હજાર ચોવીસ ગુણાકારમાં છ કરશું તો અઢાર હજાર એકસો ચુમ્માલીસ મળે છે પરિણામ નંબર એક અને પરિણામ નંબર બે પરથી બંને પરિણામો સરખા મળે છે એનો અર્થ એવો થયો કે આપણો લસા અને ગુસા કેવા છે સાચા છે જોયું મિત્રો અહીં આ રીતે આપણે પ્રેક્ટિસ કરી શકાય આગળ પણ વાત કરીએ ત્રીજા મુદ્દાના અંતર્ગત જોવા જઈએ નીચે આપેલા પૂર્ણાંકના અવિભાજ્ય હવેની રીતે ગુસ્સા અને લસા શું તો બાર પંદરને અને એકવીસ છે સામાન્ય રીતે બારને બે વડે ભાગાકાર કરશું તો છ મળશે ફરી વખત બે વડે ભાગા કરશું તો મને ત્રણ મળશે ટૂંકમાં બાર બરાબર બે ગુણ્યા બે ત્રણ તે જ રીતે પંદરને આપણે ત્રણ વડે ભાગાકાર કરશું તો ત્રણ પાંચ પંદર તો ત્રણ ગુણાકારમાં પાંચ આ પંદર છે મિત્રો અહીંયા આગળ પણ પંદર સમજવું એકવીસ છે અહીંયા આગળ ત્રણ વડે ભાગાકાર કરશું તો સાત તરીને એકવીસ ત્રણ વડે ભાગાકાર કરશું મને સાત મળશે ત્રણ ગુણાકારમાં સાત હવે બધામાં સામાન્ય તમે જુઓ તો અહીં આગળ ત્રણ આવેલા છે અહીં પણ બી ત્રણ આવેલા છે અહીં પણ બી ત્રણ આવેલા છે એટલે કે ગુસ્સાઓ બાર પંદર અને એકવીસનું શું આવશે મારે ત્રણ આવશે મિત્રો અહીંયા આગળ બારની જગ્યાએ શું લેવાનું છે અહીં ઘર પંદર સમજવાના છે તેવી રીતે લસા લઈશું બાર પંદર અને એકવીસમાં બે ગુણાકારમાં બે મહત્તમ ત્રણ ગુણાકારમાં પાંચ ગુણાકારમાં સાત બધાનો ગુણાકાર કેવો મળશે ચારસો ને વીસ મળશે એનો અર્થ એવો થઈ ગયો ઘસા ગુસ્સા અને લસા બંને આપણે સરળતાથી મેળવી શક્યા અને એ કેટલી સંખ્યાઓ હતી ત્રણ સંખ્યાઓ હતી આગળ વાત કરીએ બીજી સંખ્યાઓ છે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસનો મારે લસા અને ગુસ્સા મેળવો છે એક વડે ભાગાકાર કરશું તો સત્તર એકી સત્તર ત્રેવીસને પણ એક વડે ભાગાકાર કરશું ત્રેવીસ એકી ત્રેવીસ અને ઓગણત્રીસને ભાગાકાર કરશું તો ઓગણત્રીસ એકી ઓગણત્રીસ એનો અર્થ એવો થઈ ગયો સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ અવિભાજ્ય સંખ્યાઓ છે એનો સામાન્ય અવયવ માત્ર ને માત્ર કેવો મળશે મને એક મળશે એટલે કે એનો ગુસા સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસનો ગુસ્સા મારો એક થશે જ્યારે લસા આપણે શોધવાનો આવશે ત્યારે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસનો લસા સત્તર ગુણાકારમાં તેવીસ ગુણાકારમાં ઓગણત્રીસ ગુણાકારમાં એક બરાબર અગિયાર હજાર ત્રણસો ને ટૂંકમાં મિત્રો લસા શોધતી વખતે આપણે જેટલા અવયવ આવેલા છે એ હંમેશા માટે મેક્ઝિમમ જેટલી સંખ્યામાં આવેલા છે એ બધા આપણે નોંધ કરી લઈએ છીએ ગુણાકાર કરી લઈએ છીએ અને જે જવાબ આવે છે એ આપેલ સંખ્યાનો શું મળશે મારો લસા અમલ છે ત્રીજું પરિણામ જોઈએ આઠ નવ અને પચીસ છે આઠને બે વડે ભાગાકાર કરશું કેટલા મળશે મિત્રો મને ચાર મળશે ફરી વડે બે વડે ભાગાકાર કરશું કયો મળશે બે ધૂના ચાર ટૂંકમાં આઠ બરાબર બે ગુણાકાર બે બે છે તેવી રીતે નવને આપણે જોઈએ તો ત્રણ વડે ભાગાકાર કરશું ત્રણ તરીના નવ તો નવ બરાબર ત્રણ ગુણાકારમાં ત્રણ પચીસ છે ને પાંચ વડે ભાગાકાર કરશું તો પાંચ પાંચ પચીસ પચીસ બરાબર પાંચ ગુણાકારમાં પાંચ એટલે પાંચ અહીંયા આગળ ત્રણ અને બે આ બધા કેવા છે અવિભાજ્ય સંખ્યાઓ છે એ એના અવિભાજ્ય અવયવ થઈ ગયા બધામાં જોવા જઈએ તો કશું સામાન્ય જોવા મળતું નથી એનો અર્થ એવો થઈ ગયો એક એની અંદર સામાન્ય આવેલો છે એટલે કે આઠ નવ અને પચીસનો ગુસા શું થશે મારે એક થશે લસાની વાત કરવા જઈશું તો બે ગુણાકારમાં બે ગુણ્યા બે ત્રણ ગુણાકારમાં ત્રણ પાંચ બધાનો ગુણાકાર થશે અઢારસો એક હજાર આઠસો ટૂંકમાં ગુસ્સા અને લસા આ રીતે આપણે મેળવી શકીએ મિત્રો અહીંગર આ નાની સંખ્યા લીધી નાની સંખ્યાના વિકલ્પ તરીકે પણ પૂછે એમ પણ પૂછે કે સંખ્યાઓ ત્રણ આપી દે અને લસા પણ એમ કહે કે આ લસા બાવીસ છે હવે ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ છે અને પછી એમ કહેવામાં આવે કે આનો ગુસ્સા બાવીસ છે હવે અવિભાજ્ય સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ માત્ર સામાન્ય હવે કહ્યું હોય માત્ર એક જ હોય હવે વિધાન ખરા ખોટામાં પણ પૂછી શકે બહુવિકલ્પમાં પૂછી શકે ખાલી જગ્યા તરીકે પણ પૂછી શકે આપણે આ દાખલો હમણાં જોયો એની અંદર ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ છે સત્તર હતી ત્રેવીસ અને ઓગણત્રીસ હતી એની અંદર એવા એના અંતર્ગત પણ આવી બીજી સંખ્યાઓ પણ બીજી હોઈ શકે એવું જરૂર નથી આ બે સંખ્યા હોઈ શકે બે લો ત્રણ લો અને પાંચ લો આ બી ત્રણે ત્રણ કેવી થઈ અવિભાજ્ય સંખ્યાઓ છે આ બે ત્રણ પાંચના અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હું લખી નાખું કે ત્રીસ છે વિધાન સાચું છે કે ખોટું જણાવો મિત્રો તમે તમારો જવાબ તમારી જાતે નોટમાં લખી કાઢો વિધાન કેવું છે ગણીતું વિધાન ખોટું છે કારણ કે ત્રણ બે અને પાંચ અવિભાજ્ય સંખ્યા છે માટે હર હંમેશા માટે એનો ગુસ્સા સામાન્ય હોય માત્ર એક જ હોય એટલે કે એનો જવાબ શું આવે એક આવે ત્રીસ આવે નહીં મિત્રો આવી રીતે પણ પૂછી શકે બહુવિકલ્પવાળા પ્રશ્નોમાં પણ આપણને પૂછી શકે એટલે આ નાના નાના મુદ્દાઓ ટૂંકા પ્રશ્નમાં કેવી રીતે પૂછી શકે એ પણ બી ખૂબ મહાવરો કરવાની આવશ્યક રહેતા રહેશે અને આવા બધા જ દાખલાઓના બધા જ પર્યાય પાસાથી તમારે વિચારવું જોઈશે અને એને અંતર્ગત તમે તૈયારી કરશો મુખ્ય આખો જો મુદ્દો સમજાઈ ગયો એના તમામ પારિભાષિક શબ્દોના બધા જ જે સમજૂતી જે છે એ સરળતાથી આપણને ખ્યાલ આવી ગઈ તો સમજી લેવાનું આ પ્રકરણ આપણા માટે એકદમ સહેલું થઈ ગયું લાગે છે ને કેટલું આગળ આપણે જોઈએ માટે ગુણાકારમાં દાખલામાં આપણે ઉપયોગમાં લઈશું એટલે કે આ પરિણામ તરીકે આપણે ઉપયોગમાં લેવું છે કારણ કે ક્યારેક એવું બને કે સંખ્યાઓ બે આપી દે અને કાં તો ગુસ્સા આપી દે તો લસા શોધવાનું પૂછે સમજાય છે મિત્રો કારણ કે આમાંથી ટૂંકા પ્રશ્નમાં એ પણ બી બની શકે કે લસા આપી દીધો હોય ગુસ્સા આપી દીધો હોય અને એ બીનું મૂલ્ય શોધવાનું હોય તો આ પરિણામ આપણા માટે જો જાણતા હોઈએ કે લસા ઓફ ગુણાકારમાં ગુસા ઓફ બરાબર એબી થાય આ પરિણામ આપણે જાણીએ તો તો કોઈ પ્રશ્ન રહેવાનો નથી કારણ કે એ ત્રણ વસ્તુ છે ત્રણ ને એક ચાર જો એ સંખ્યા બી સંખ્યા ગુસા અને લસા એ બની શકે કે એને બી સંખ્યા આપણે જાણીએ છીએ લસા આપણે જાણીએ છીએ તો સર ગુસા શોધી શકીએ શોધી શકાય ને મિત્રો જો ગુસ્સા આપણે એને બી સંખ્યા આપેલી છે તો આપણે સર તાદી ગુસા શોધી શકાય યુક્લિટ ભાગ પ્રવિધિથી આપણે શું શોધી શકાય ગુસ્સા શોધી શકાય અવિભાજ્ય અવયવની મદદથી પણ આપણે ગુસા શોધી શકાય અને ગુસ્સા અને એ બી મળેલા છે તો એને ભાગાકાર કરશું તો આપણને સરળતાથી લસા મળી શકશે એટલે ટૂંકમાં આ પરિણામ ખરેખર યાદ રાખવું જોઈએ ખ્યાલ આવે છે મિત્રો કે લસા ઓ ગુણાકારમાં ગુસ્સાઓ ફેબી બરાબર એ બી આ પરિણામ ખૂબ પરીક્ષા માટે ઉપયોગી છે ફરી વખત પણ તમને જણાવું આ પરિણામને આપણે લખીને દ્રઢ કરી નાખવો જોઈએ ચકાસણી કરતા હતા ત્યાંય ઉપયોગી હતું ટૂંકા પ્રશ્નમાં પણ આવો પ્રશ્ન પૂછે મેં સમજાવ્યું એ પ્રમાણે કે લસા આપી દીધો હોય અને એને બી સંખ્યા આપી દીધી હોય તો સર દાદી ગુસ્સા શોધી શકીએ એને બી બે સંખ્યાઓ આપેલી હોય અને બંને સંખ્યાઓનો ગુસ્સા આપી દીધો હોય તો સરળ દાદી આપણે લસા શોધી શકીએ એટલે આ પરિણામ ખૂબ જ અગત્યનું છે નોંધ કરવા જેવું છે મિત્રો તમે નોટમાં લખી જ કાઢો અવશ્ય યાદ રાખજો જ અને અંતર્ગત કોઈ પ્રશ્ન પૂછાય તો આપણને ખૂબ જ ઉપયોગી થઈ પડશે આગળ આપણે જોઈએ પ્રેઝન્ટેશનમાં મને લાગે છે ધનપૂર્ણાંક એ અને બી માટે લસાઓ ઓફ એ બી ગુણાકારમાં ગુસા ઓફ એ બી બરાબર એ બી તમે નોંધ કરી નાખ્યું હશે ચોથું પરિણામ છે ગુસા ઓફ ત્રણસો છ અને છસો ને સત્તાવન પરનો સંબંધનો ઉપયોગ કરી લસા ત્રણસો છ અને છસો સત્તાવન આપણે મેળવવું છે એનો અર્થ એવો થઈ ગયો કે આપણે ગુસા આ બે સંખ્યાનો શું કરવું પડશે આ ઉપરનો જે સંબંધ આપણું જે પરિણામ એનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે લસા એનો શોધવાનો છે તો સૌ પ્રથમ ત્રણસો છ અને છસો સત્તાવન જે છે એનો આપણે શું મેળવીશું મિત્રો ગુસા મેળવીશું ત્રણસો છ ને છસો સત્તાવનમાં ત્રણસો છ સત્તા છસો સત્તાવન કરતાં નાના છે એટલે કે છસો સત્તાવન ભાજ્ય થશે ભાજક મારો ત્રણસો ને છ થશે ગુણાકારમાં બે કરશું મને શેષ પિસ્તાલીસ મળશે ભાજક મારો ભાજ્ય થશે યુક્લિટ ભાગ પ્રવિધિ પ્રમાણે ત્રણસો છ ને પિસ્તાળીસ વડે ભાગાકાર કરશું તો પિસ્તાલીસ ગુણાકારમાં છ શેષ બાદ કરશું એટલે શેષ આપણને છત્રીસ મળશે પિસ્તાલીસ ભાજક હતું એ મારો ભાજ્ય થશે છત્રીસ મારો ભાજક થશે છત્રીસ એ કે છત્રીસ છત્રીસ શેષ શું મળશે મને નવ મળશે જે ભાજક હતો એ મારો ભાજ્ય થશે શેષ મારો નવ વડે છે નવ ચોગું છત્રીસ મારી શેષ શૂન્ય મળી ગઈ શેષ આર બરાબર ઝીરો મળે આગળ પ્રક્રિયા કરી નથી શકતા માટે ત્રણસો છ અને છસો સત્તાવનનો ગુસ્સા કેટલો છે નવ છે એટલે કે ગુસ્સા ઓપ ત્રણસો છ અને છસો સત્તાવન બરાબર નવ છે મારે શોધવું છે શું મિત્રો લસા શોધવો છે મિત્રો ખ્યાલ આવી ગયો ગુસાની અંદર ફરી વખત ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વધતા શેષ છસો સત્તાવનને ત્રણસો છ વડે ભાગાકાર કરીએ છીએ બે વડે ભાગ ચાલશે ત્રણસો છ ગુણાકારમાં બે આવેલી કિંમત ત્રણસો છસો સત્તાવનમાંથી બાદ કરશું મને શેષ પિસ્તાલીસ મળશે ફરી વખત એ પ્રક્રિયા ત્રણસો છ મારો ભાજ્ય થશે પિસ્તાલીસ ભાજક પિસ્તાલીસ ગુણાકારમાં છ કરીને બાદ કરશું એટલે મને છત્રીસો મળશે મારો શેષ મળશે પિસ્તાલીસ ભાજ્ય થશે છત્રીસ ભાજક થશે પછીના પરિણામમાં છત્રીસ એ છત્રીસ પિસ્તાલીસમાંથી છત્રીસ બાદ કરશું મને નવ મળશે છત્રીસ જે ભાજક હતો એ મારો ભાજ્ય થશે શેષ નવ જે છે એ મારે ભાજક તરીકે નવ ચોખું છત્રીસ શેષ મારી શૂન્ય આવી આ રીતે આપણે ગુસા ઓફ ત્રણસો છ અને છસો સત્તાવન બરાબર શું થશે નવ થશે આપણે લસા શોધવો છે મિત્રો લસા ઓફ એ બી ગુસા ઓફ એ બરાબર એ એ બરાબર ત્રણસો છ બી બરાબર છસો સત્તાવન અને ગુસા ત્રણસો છ અને છસો સત્તાવન બરાબર આપણે નવ મૂકીશું તો લસાઅપ ત્રણસો છ અને છસો સત્તાવન ગુણાકારમાં નવ ત્રણસો છ ગુણાક્રમ છસો સત્તાવન એ અને બીનો ગુણાકાર છે નવ વડે એને ભાગાકાર કરશું ત્રણસો છ વડે નવ વડે ભાગીશું મને ચોત્રીસ મળશે છસો સત્તાવનને ચોત્રીસ વડે ગુણાકાર કરશું તો બાવીસ હજાર આડત્રીસ ટૂંકમાં લસ એકસો ચુમ્માલીસ સોરી ત્રણસો છ અને છસો સત્તાવન એકસો નથી ત્રણસો છ અને છસો સત્તાવનનો કેવો થશે બાવીસ હજાર ત્રણસો ને આડત્રીસ થશે આ સંખ્યા એકસો ચુમ્બાલીસની જગ્યાએ ત્રણસો છ છસો દસની જગ્યાએ છસો ને સત્તાવન લેશો મિત્રો આ આપણી લસા શોધવાની વાત થઈ આવું જ એક બીજું પરિણામ આપણે જોવા પ્રયત્ન કરીએ કે અહીંયા અગર મારે લસા એકસો પંદર અને પચીસનો શોધવો છે તો એકસો પંદર અને પચીસનો પહેલાં ગુસ્સા મેળવીશું એકસો પંદર અને પચીસનો ગુસ્સા મેળવવા માટે એકસો પંદર મારું ભાજ્ય થશે ભાજક પચીસ છે પચીસ ચો ગુસ્સો મારી શેષ પંદર વધી પચીસ મારો ભાજક ભાજકમાંથી ભાજ્ય થયા પંદર મારો ભાજક છે પંદર એકી પંદર પચીસમાંથી પંદર બાદ થયા કેટલા મળ્યા શેષ મને દસ મળી પંદર ભાજ્ય છે દસ વડે ભાજપ કરશું કામ તો દસ એકી દસ પંદરમાંથી દસ બાદ થતાં શેષ મારી પાંચ મળશે જે ભાજક હતો એ મારે ભાજ્ય થશે પાંચ મારે ભાજક પાંચ ગુણાક્રમ બે પાંચ દો દસ શેષ મારી શૂન્ય થઈ હવે આગળ પ્રક્રિયા કરી નથી શકતા માટે એકસો પંદર અને પચીસનો ગુસ્સા શું થશે પાંચ થશે સામાન્ય રીતે એકસો પંદર અને પચીસનો ગુસ્સા કેટલો સમજવો મિત્રો અહીં પાંચ સમજવો એનો ઉપયોગ આપણે ક્યાં કરશું પાછાના પરિણામમાં જે અહીંયા આગળ લસા એબી બી ગુણાકારમાં ગુસા ઓફ એ બરાબર એ બીમાં ક્યાં મૂકીશું ગુસાનું મૂલ્ય જે છે અહીં આગળ પાંચ મૂકી દઈશું અને એને એકસો પંદર અને પચીસને પાંચ વડે ભાગી નાખીશું પાયો પાયો પચીસ થશે એકસો પંદર ગુણાકારમાં પાંચ કરશું એટલે પાંચસોને પંચોતેર થશે એટલે કે લસા ઓફ એકસો પંદર અને પચીસ છ પાંચસોને પંચોતેર થશે ટૂંકમાં આ પરિણામનો પર્યાપ્ત ઉપયોગ અને ગુસા શોધવા માટે યુક્લિડની ભાગ પ્રવિધિનો વારંવાર આપણે ઉપયોગ કરવો જોઈએ હવે બની શકે કે લસા અને ગુસ્સા બંને આપેલા હોય તો આપણે એ બી શોધ એ બીનો ગુણાકાર શોધી કે એ બી શોધવાના કીધા હોય તો આપણે એ બી શોધી શકીએ એને બી બંને જુદા આપેલા હોય અને લસા આપણને આપેલો હોય તો આપણે સરળતાથી ગુસ્સા શોધી શકીએ આગળ વાત કરીએ મિત્રો ગુસ્સાફ એકસો ચુમ્માલીસ અને છસો દસ પરનો સંબંધ આ સૂત્રની મદદથી જ મેળવવાનો છે એકસો ચુમ્માલીસ અને છસો દસનો ગુસ્સા આપણે મેળવવો છે તો આપણે યુક્લિટ ભાગ પ્રવિધિ દ્વારા આપણે મેળવીશું છસો દસ એકસો ચુમ્માલીસથી મોટા છે ભાજ્ય બરાબર ભાજપ ગુણાકારમાં ભાગફળ વધતા શેષ થશે છસો દસને એકસો વડે ભાગીશું એકસો ચુમ્માલીસ ગુણાકારમાં ચાર કરી બાદ કરતાં ચોત્રીસ મારી શેષ મળશે એકસો ચુમ્માલીસ ભાજક મારું ભાજ્ય થશે ચોત્રીસ ગુણાકાર કરી બાદબાકી કરશું એટલે શું મળશે મને આઠ શેષ મળશે ચોત્રીસને ભાજ્ય લઈશું શેષ મારું ભાજક થશે આઠ ગુણાકારમાં ચાર આઠ 32 બત્રીસ ચોત્રીસમાંથી બત્રીસ બાદ થશે શેષ મને બે મળશે આઠ છે એ મારું ભાજ્ય થશે બે ચોગું આઠ એનો અર્થ એવો થઈ ગયો શેષ મારી શૂન્ય મળી અંતિમ શૂન્યતર શેષ મારી બે છે માટે ગુસ્સા ગુસ્સાઓ એકસો ચુમ્બાલીસ અને છસો દસ બરાબર કેવા થઈ ગયા બે થયા મિત્રો ગુસ્સા આપણને મળી ગયો એકસો ચુમ્બાલીસ અને છસો દસ ભાગાકારમાં બે કરશું એકસો ચુમ્બાલીસ ગુણાકારમાં ત્રણસો ને પાંચ એટલે કે તેતાલીસ હજાર નવસોને વીસ મળશે જે મારો શું થશે લસા થશે મિત્રો ખ્યાલ આવે છે પરિણામની અંદર આપણે ત્રણ ઉદાહરણો જે જોયા એને પર્યાપ્તતામાં ગુસ્સા આપણે શોધ્યો અને ત્યારબાદ આપણે શું શોધ્યું લસા શોધ્યો પરિણામ તો શું હતું એકનું એક જ હતું સમીકરણ શું હતું એકનું એક હતું કોઈ ચેન્જ હતો નહીં ખ્યાલ આવે છે મિત્રો લસાની વાત થઈ શોધવાની વાત થઈ તો આપણે ગુસ્સા શોધ્યો હવે એવું પણ બની શકે કે લસા આપી દે અને બંને સંખ્યાઓ આપી દે તો સરળ દાદી ગુસ્સા મળી જવાનો છે મળે કે ના મળે મિત્રો લસાનું મૂલ્ય આપણને આપી દીધું સમીકરણની અંદર ગુસ્સાનું મૂલ્ય જ ખાલી બાકી રહ્યું એને બી સંખ્યાઓ આવેલી છે અને લસા જે બંને સંખ્યાઓનો હતો એ પણ બી આપી દીધો હતો બે સંખ્યાના ગુણાકારને એના લસા વડે ભાગી નાખીશું સરસ દાદી શું થશે એનો ગુસ્સા મળી જશે મિત્રો એટલે ક્યારેક અગત્યના પાસાઓની અંદર યુક્લિડ ભાગ વિધિ આ બહુ જ મહત્ત્વનો મુદ્દો રહ્યો અને કેવી રીતે ભાગાકાર કર્યો એ વર્ષો પર્યંત કેટલા વર્ષો પહેલાં યુક્લિડે સૌથી પહેલાં આ મુદ્દાને અનુરૂપ મોટા મોટી સંખ્યાઓ હોય તો યુક્લિડ ભાગ વડે ભાગાકારની ક્રિયાની વ્યાપકતામાં ખૂબ સરસ મજાના પરિણામો પણ આપ્યું છે એટલે આ અગત્યના પાસાઓ તમે જોયા હોય તો મહત્વની બાબતો આ રીતે આપણે નોંધ કરવી અને નાની નાની બાબતોમાં એના ગણિતના પારિભાષિક શબ્દો આપણે યાદ રાખવા આપણે આગળ જોઈએ પ્રેઝન્ટેશનમાં કોઈક પ્રાકૃતિક સંખ્યા એન માટે છની ની ઉપર એનનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો હવે અહીં શું થયું મિત્રો જુઓ પ્રાકૃતિક સંખ્યા એન કીધી છે માટે છની ઉપર એન ઘાત છની ઉપર એનઘાત એટલે છની એની જગ્યાએ એક મૂકો બે મૂકો ત્રણ મૂકો એવી પ્રાકૃતિક જગ્યા કોઈ પણ મૂકો નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં એની ચકાસણી કરવી છે સાદી રીતે જોવા જાવ છની ઉપર એનઘાત છે ના અન્ય અવિભાજ્ય હોવા જોઈએ તો બે ગુણાકારમાં ત્રણ છની ઉપર એન ઘાત છે એટલે સ્વાભાવિક છે કે છની જગ્યાએ બે ગુણાકારમાં ત્રણ કર્યા કૌશની બહાર શું લખ્યા આપણે ન એન લખ્યા કૌંસની અંદરની ગાત અને બહારની ઘાત બેની ઉપર અહીં ગાત નથી પણ છે કેટલી ગાત એક આવેલી છે ત્રણની ઉપર ગાત નથી પણ આવેલી કેટલી છે અહીં ઘર એક ગાત આવેલી છે કૌંસની બહારની ગાત અને અંદરની ગાતનો ગુણાકાર કૌંસની બહારની ઘાત અને અંદરની ગાતનો ગુણાકાર એટલે કે બેની ઉપર એન ઘાત ગુણાકારમાં ત્રણની ઉપર એન ઘાત થશે મિત્રો સમજાય છે ફરી વખત સમજો કે છની ઉપર એન ઘાત છે છના અવિભાજ્ય અવયવ કેવા થયા બે ગુણાકારમાં ત્રણ છની જગ્યાએ બે ગુણાકારમાં ત્રણ કર્યા કૌંસ કર્યો છે છની ઉપર એન ઘાત હતી અહીં પણ બી કૌશની બહાર એન ઘાત લખી કૌંસની અંદરની સંખ્યાની ઘાત આંક અંદરની સંખ્યાની ઘાતાંક અને બહારની સંખ્યાની ઘાતાંકનો આપણે શું થશે ઘાતનો ગુણાકાર થશે એટલે કે બેની ઉપર ઘાત ગુણાકારમાં એ રીતે જ કે ત્રણની ઉપર પણ શું થશે એન ઘાત થશે છની ઉપર એનના અવિભાજ્ય બે અને ત્રણ છે છની ઉપર એનના અંતિમ અંક શૂન્ય થવા માટે એની કોઈ કિંમત માટે છની પર એન ઘાતના એકમનો અંતિમ અંક કેવો હોવો જે પાંચ અવિભાજ્ય અવયવ આપેલો નથી કારણ કે પાંચ આપેલા હોત તો શૂન્યની શક્યતા બની શકે અહીંયા આગળ તો છે જ નહીં માટે કહી શકાય કે એન જેવી કોઈ પ્રાકૃતિક સંખ્યા છની ઉપર એન ઘાતનો અંતિમ અંક શૂન્ય નથી મિત્રો તમે આ મુદ્દામાં સમજ્યા હશો એવી વાત કરી છે કે અવિભાજ્યના અંતર્ગત તો એની અંદર શું હોવું જોઈએ પાંચ હોવા જોઈએ પાંચ દુ દસ તો જ એકમના સ્થાને શૂન્ય આવી શકે પણ પાંચ તો અવયવ તરીકે છે જ નહીં છના બે જ અવયવ અવિભાજ્ય અવયો કયા છે બે અને ત્રણ જ છે પાંચનો એ સમાવેશ થતો જ નથી ખ્યાલ આવે છે મિત્રો એટલે કે પાંચ અહીંયા અગર છ ની ઉપરની એવી કોઈ ગાત જ એવી નિર્દેશ નથી થતી કે એના અંતર્ગત શું થશે એકમનું સ્થાન શૂન્ય બને એવી તો કોઈ ગાત શક્ય જ નથી બનતી એટલે એનો અર્થ એવો થયો કે શક્ય છે નહીં એટલે આવી રીતે પણ પરિણામના અંતર્ગત આપણે જોવા પણ મળે આવી એક સંખ્યા લીધી બીજી પણ સંખ્યા કોઈ મૂકી શકાય ખ્યાલ આવે છે મિત્રો સામાન્ય રીતે આવા પરિણામવાળા દાખલા વર્ણાત્મક રીતે જોવા જઈએ તો એક સાદી સમજથી જ એનું વર્ણન લખવાનું રહ્યું બસ અને બે માર્ક આપણને પૂછાયો હોય પ્રશ્ન તો બે માર્ક આપણે સરળતાથી મેળવી લઈએ ફરી એક વખત સમજી લો અત્યાર સુધીના પરિણામના અત્યાર સુધીની ગણતરીના કરતાં આ એક થોડોક કંઈક જુદું પરિણામ તરીકે તમને લાગી આવ્યું પણ વાસ્તવમાં એવું કાંઈ જ નવું નથી અને ખૂબ સરળતાથી આપણે કહી શકીએ છીએ ફરી એક વખત ઝડપથી રિપીટ કરીએ જોઈએ આપણે પ્રેઝન્ટેશનમાં કે છની ઉપર એનઘાત બરાબર બે ગુણાકર્મ ત્રણની ઉપર એનઘાત બેની ઉપર એનઘાત ગુણાકર્મે ત્રણની ઉપર પણ એનઘાત સિક્સ શ્રેષ્ઠ એનના અવિભાજ્ય અવયવ ટુ અને થ્રી છે સિક્ષઠ એનના અંતિમ અંક શૂન્ય થવા માટે એના અંતિમ અંક શૂન્ય થવા માટે એનની કોઈ કિંમત માટે સિક્સુ એનના એકમનો અંતિમ અંક પાંચ અવિભાજ્ય આપેલો નથી માટે કહી શકાય કે એન જેવી કોઈ પ્રાકૃતિક સંખ્યા છની ની ઉપર એન ગાંતનો અંતિમ અંક શૂન્ય નથી આગળ વાત કરીએ મિત્રો સમજાવો છઠ્ઠો દાખલો છે સ્વાધ્યાયમાં છ સાત ગુણાકારમાં અગિયાર ગુણાકારમાં તેર વધતા તેર અને સાત ગુણાકારમાં છ ગુણાકારમાં પાંચ ગુણાકારમાં ચાર ગુણાકારમાં ત્રણ ગુણાકારમાં બે ગુણાકારમાં એક વધતા પાંચ એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે આવો પ્રશ્ન છે તમે કે જુઓ આ બંને સંખ્યામાં શું આપ્યું છેલ્લી સંખ્યા પ્લસ કીધી છે પ્લસનું ચિહ્ન બાકીની આ બધી સંખ્યા કેવી છે ગુણાકારમાં આવેલી છે આમ જોવા જઈએ તો એક અને કેટલાથી બે પદો છે પેલું ગુણાકારની ક્રિયા છે ધારો કે એન બરાબર સાત ગુણાકારમાં અગિયાર ગુણાકારમાં તેર વત્તા તેર જોયું સાત ગુણાકારમાં અગિયાર અગિયાર ગુણાકારમાં તેર વત્તા તેર પેલી જે ત્રણ સંખ્યાઓને કૌશમાં રાખીએ આપણે હવે આ બંને પદોમાંથી તેર સામાન્ય કાઢે તો સાત ગુણાકારમાં અગિયાર ગુણાકારમાં એક વધતા એક કારણ કે તેર બંનેમાંથી સામાન્ય કાઢી લીધા બાર કૌશની બાર હવે સમજો અગિયાર એકી અગિયાર મૂકી દીધા આપણે એટલે સાત ગુણાકારમાં અગિયાર છેલ્લું પદ જે છે વધતા એક અગિયાર સાત સિત્યોતેર પ્લસ વન એટલે કેવા થઈ ગયા ઇઠ્યોતેર તો તેર ગુણાકર્મ બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર તેર કેટલી વખત આવ્યા બે વખત આવ્યા તો બે ગુણાકર્મ ત્રણ ગુણાકર્મ તેરની ઉપર બે કાત આ કેવું મળી ગયું આપણને પરિણામ નંબર એક તે જ રીતે બીજું પરિણામ આપણે જોઈએ ધારો કે એને આપણે એમ કહીએ કે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વધતા પાંચ છેલ્લું ચિહ્ન યાદ રાખવા જેવું છે વધતા કીધા છે હવે આ બંને જોવા જઈએ તો ગુણાકારનું આ એક પદ થયું અને બીજું પદ પાંચ થયું એટલે સામાન્ય રીતે પદો આપણે ક્યારે જુદા પડે તો સરવારા અને બાદ બાકીના ચિહ્નોથી પદો જુદા પડે આ એક યાદ રાખવાનું છે મિત્રો સરવારાનું ચિહ્ન આવે તો બે પદો જુદા ગુણાકાર સલંગ લીધા છે તો પદ કેવું થવાનું છે એક જ થવાનું છે એક પદ થશે બાદ બાકી છે તો કેટલા પદો થશે બે જુદા પડી જશે ખ્યાલ એટલે અહીંયા ક્રિયા આપણે જોઈએ કે પ્રેઝન્ટેશનમાં જે બતાવ્યું આપણે સંખ્યામાં અંતર્ગત શું છે છેલ્લી સંખ્યા બંનેમાં પ્લસ આપી છે મિત્રો અહીંયા આગળ જુઓ આ પ્લસ આપી છે આ પાંચ અને આ ગુણાકારના પદમાંથી પાંચ બધામાંથી સામાન્ય કાઢી લીધા એટલે વધીશું સાત ગુણ્યા છ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણાકારમાં એક પાંચ પાંચ એટલે બાકી શું રહ્યું માત્ર એક કે બાર પાંચ આપણે સામાન્ય કાઢી લીધા આ અંદરની તમામ સંખ્યાઓનો જે ગુણાકાર છે એક હજાર આઠ છે વધતા એક એટલે કેટલા થઈ ગયા એક હજાર નવ અને પરિણામ નંબર બે કહીએ સમીકરણ નંબર એક અને બે પરથી એન અને એમ બંને સમીકરણની કિંમત પરથી કહી શકાય કે એન અને એમ એ અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે દર્શાવાય છે તથા બંને નંબરો વિભાજ્ય સંખ્યાઓ છે તે સત્ય છે જોયું મિત્રો આપણને વર્ણાત્મક રીતે એમ કે સમજાવવાની વાત કરી છે વિભાજ્ય આપણે બતાવી દીધું પણ એ સ્પષ્ટ રીતે નિર્દેશિત કરીને કહેવું પડશે કે આ કેવું છે સત્ય છે સાચું છે એ વિભાજ્ય તરીકે દર્શાવી શકાય છે ખ્યાલ આવ્યો મિત્રો આ પરિણામ પણ એટલું જ બહુ મહત્વનું રહ્યું અને જેમ જેમ પરિણામો જે તે દાખલાઓ જોવા જઈએ તો આ પ્રકરણની અંદર એટલા જ સહેલા આના સિવાયના પણ કેટલાક પરિણામો આપણી પાસે છે અને એ પ્રત્યેક મુદ્દાની અંદર પણ આ રીતે જોવું પડશે કઈ સંખ્યા સામાન્ય છે કાઢી લો અને પછી બતાવો કે અવિભાજ્ય સંખ્યા છે ન તો ધ્યાન નહીં પડે પાછી બધી અવિભાજ્ય સંખ્યાઓ દેખાશે પણ અહીં ગાણિતિક ક્રિયા કઈ છે ગુણાકારની સાથે સરવારો આપ્યો છે બની શકે ગુણાકારની સાથે બાદબાકી પણ મૂકે એવું પણ શક્ય છે શક્ય નથી એવું તો કહી જ ના શકાય એક સંખ્યા ઉમેરી હતી એની એક બાદ કરવી પડે પણ વિભાજ્ય સંખ્યા તો થવાની કારણ કે બંને પદમાંથી આપણે સામાન્ય પહેલાં બહાર કાઢી લીધા છે એટલે આ દાખલાને પણ ફરી એક વખત પહેલેથી આપણે જોઈ લઈએ એટલે જેથી કરીને તમને વધારે મહાવરો થઈ જાય આવો પણ પરીક્ષામાં દાખલો પૂછાય તો તમે સરળતાથી બે માર્કમાં આપણે ગણી શકીએ જોઈએ પ્રેઝન્ટેશનમાં કે ભાઈ એન બરાબર આપણને જે સંખ્યા આપી છે સાત ગુણા અગિયાર ગુણા તેર વત્તા તેર તમને લાગશે સાહેબ આટલી બધી સંખ્યા પણ ગુણાકારની ક્રિયા જે છે એ માત્ર ને માત્ર એક જ પદ સંકળાયેલું છે એમ સમજવાનું છે આ એક જ પદ છે પદ જુદું પડ્યું છે માત્ર પ્લસની નિશાનીથી તેર બધાનો ગુણાકાર સામાન્ય રીતે બંનેમાંથી તેર સામાન્ય કાઢ્યા સાત ગુણાકારમાં અગિયાર ગુણાકારમાં એક વધતા એક અગિયાર સાત સિત્યોતેર એક એટલે કે તેર ગુણાકારમાં ઇઠ્યોતેર અને સામાન્ય રીતે એના અવયવ પાડ્યા તો તેર ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર તેરની ઉપર બે ઘાત બે વખત દર્શાવે છે એટલે કે બે ગુણાકારમાં ત્રણ ગુણાકારમાં તેરની ઉપર કેવો થશે બે ઘાત થશે એટલે એ વિભાજ્ય બતાવ્યું આપણે એવી રીતે એમ લઈએ સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણાકારમાં એક વધતા પાંચ એટલે આવી રીતે અહીં પાંચ છે એ પણ બી અહીં પાંચ આવેલો જ છે માટે બંને બધી પાંચ સામાન્ય લીધો છે એટલે બાકી તો એમની એમ સંખ્યા રહેવાની છે પ્લસ વનના વન કારણ કે પાંચ એકી પાંચ ઘણી વખત વિદ્યાર્થીઓ પાંચ કાઢી લઈ કે ઝીરો કરી નાખે ના પાંચ એક હવે પાંચ એટલે પાંચ ગુણાકારમાં એક એક તો સંકળાયેલો છે જ ટ્રસ્ટ સંખ્યા રહેલી છે બધી પ્રત્યેક સંખ્યામાં એટલે ટૂંકમાં પાંચ બાર આવી ગયા જે ગુણાકારની સંખ્યા હતી એનું એક હજાર આઠ પરિણામ આવ્યું વધતા એક એટલે કે એક એક હજાર નવ એટલે બંને ઉપરથી કહી શકાય કે બંને નંબરો કેવા છે વિભાજ્ય સંખ્યાઓ છે કેવી સંખ્યાઓ છે વિભાજ્ય સંખ્યાઓ છે અને એ કેવું છે સત્ય છે જે આપણે બતાવવું હોતું કેવું હોતું જો વિભાજ્ય ન થતી હોત તો આ સંખ્યાઓને શું કીધું હોત આપણે અસત્ય છે એમ પણ કીધું હોત પણ સમજાવવાની વાત જ્યાં થતી છે ત્યારે વિસ્તૃત રીતે આપણે નોંધ કરીને પદ્ધતિસર બતાવવું પડશે જ પરીક્ષામાં અને નોંધવું પણ પડશે કે આવી રીતે કે આ બંને નંબરો વિભાજ્ય સંખ્યાઓ છે અને તે કેવું છે સત્ય છે આગળ વાત કરીએ મિત્રો સાતમો એક દાખલો છે વ્યવહારિક પ્રશ્નો મિત્રો આ પહેલાં પણ આપણે વાત કરી હતી ઘણા બધા એવા દાખલાઓ છે એ કેવા છે વ્યવહારિક દાખલાઓ છે એક રમતના મેદાનમાં વર્તુળાગ માર્ગ છે સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા અઢાર મિનિટ લાગે છે જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા બાર મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને પ્રારંભ બિંદુ પર ભેગા થાય જોયું મિત્રો કેટલું રસપ્રદ કીધું છે બંને જણનો કીધો પરિભ્રમણ કરવાનો એક જ દિશામાં એક જ સમય બંને એટલે પરિભ્રમણ કરે વર્તુળાકાર માર્ગ ઉપર તમેનું એથ્લેટ્સ આપણે જોયેલા છે બંને ભેગા પ્રારંભ બિંદુએ પાછા ફરી વખત કેટલા સમય ભેગા થાય તો ઉકેલમાં તમે જુઓ સોનિયા અને રવિના સમયની મિનિટનો ઉપયોગ કરી લસા મેળવીશું મિત્રો જોયું આ બંને સંખ્યાનો શું મેળવવાનો છે લસા મેળવવાનો છે કારણ કે પક્ષ અનુસાર બંને એટલે સોનિયા અને રવિ એક જ સમયે અને એક જ બિંદુએથી તથા એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે ત્યારે બંને ફરી તે જ પ્રારંભ બિંદુએ ભેગા થાય તે માટેનો સમય મિનિટમાં આપણે શોધીશું અઢાર છે બે વડે ભાગાકાર કરીએ એટલે નવ મળશે ભાગાકાર ત્રણ વડે ફરીવાર ભાગા કરશું ત્રણ તરીના નવ અઢાર બરાબર બે ગુણાકારમાં ત્રણ ગુણાકારમાં ત્રણ તે રીતે બાર છે બે વડે ભાગા કરશું છ બે વડે ભાગાકાર કરશું ત્રણ ટૂંકમાં બાર બરાબર બે ગુણાકારમાં બે ગુણાકારમાં ત્રણ થશે બંનેનો લસા કીધો છે બે કેટલી વખત આવેલા છે વધુ વધુ બે વખત ત્રણ કેટલી વખત આવેલા છે વધુ વધુ બે વખત ગુણાકાર કરશું નવ ચોખું છત્રીસ તો એનો અર્થ એવો થયો સોનિયા અને રવિ બંને છત્રીસ મિનિટે ભેગા થશે કેટલા મિનિટે ભેગા થશે છત્રીસ મિનિટે બંને પરિભ્રમણ કરતાં કરતાં બંનેને લાગે છે સમયગાળો બરાબર પણ જ્યારે એક જ બિંદુએ ભેગા થશે ત્યારે એને કેટલો સમય લાગશે છત્રીસ મિનિટે રવિ અને સોનિયા બંને ભેગા થશે મિત્રો આવી રીતે વ્યવહારિક જે કૂટ પ્રશ્નો જે છે આપણને એમ થાય કે આવી રીતે વાસ્તવિક સંખ્યાનો ઉપયોગ કેવી રીતે મિત્રો અનેક રીતે તે ભાગ પ્રવિધિનો પણ ઉપયોગ કેવી રીતે આ બહુ જ મહત્વની બાબત છે એટલે આવી રીતે આવા વ્યવહારિક પ્રશ્નો પણ આપણે સમજીશું આના સિવાય પણ કેટલાક સાબિત કરવાના પણ કેટલાક દાખલાઓ છે અને એને પર્યાપ્ત આપણે પરિણામો પણ આપણે જોઈશું પણ મને ફરી એક વખત કહેવાનું મન થાય કે વ્યવહારિક પ્રશ્નોની અંદર હંમેશા માટે આપણે ગાણિતિક રીતે ગણિતનો જ ઉપયોગ કરીને આપણા જીવન વ્યવહારના પ્રશ્નોનું સમાધાન મેળવીએ છીએ એટલે ઘણાને પ્રશ્ન થતો હોય છે કે ગણિતનો ઉપયોગ ક્યાં ભાઈ ડગલે ને પગલે સવારથી સાંજ સુધી માનવીને પોતાના જીવનમાં પ્રત્યેક ક્ષણે ગણિતનો ઉપયોગ થતો છે જ અને થાય જ છે મિત્રો તમે વિદ્યાર્થી છો તો પણ બી થાય છે તમે તમારી રીતે ચિંતન કરો અને નિર્દેશિત કરીને જોશો સમજશો તો તમને ખ્યાલ આવશે કે ના ખરેખર આ વાત સાચી છે નાનો મુદ્દો છે આવા ગાણિતિક પ્રશ્નો પણ આ પ્રકરણમાં સમાવેશ કરેલા છે પહેલાં પણ આગળના પ્રકરણમાં આપણે સમાવેશ કર્યો હતો શું કર્યો હતો સમાવેશમાં બરફીવાળો પણ પ્રશ્ન હતો લશ્કરવાળો પણ પ્રશ્ન હતો અને તેવો જ આ વર્તુળાકાર દિશામાં બંને વિદ્યાર્થીઓ પરિભ્રમણ કરતા હતા એનો પણ પ્રશ્ન આપણી પાસે આવ્યો બંને વસ્તુ પ્રશ્ન સમજવા જેવો હતો શા માટે પેલામાં લસા લીધો પ્રશ્ન સમજવાથી જ ખ્યાલ આવશે એટલે ધ્યાનથી ચીવટતાથી કે બંને એક જ જગ્યાએ ભેગા થવાની વાત છે ત્યારે બંને એ જેટલો સમયગાળો લીધો છે એ બંને સમયગાળાનો શું કરવું પડે મારે લસા જ લેવો પડે મિત્રો અહીંયા આગળ આટલે સુધી રાખું છું હવે પછીના અંકમાં આપણે કેટલાક સાબિત કરવાના એના પરિણામને અંતર્ગતની વાત કરશું ત્યાં સુધી નમસ્કાર